गुड इवनिंग गाइस, हमारे घरे नानकड़ा एवा मेहमान आया छे। सर्विस हमारे आले आले जा नहीं हेठी पड़ी। अले गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय श्री राम, हर हर महादेव। केम छो बधा मित्रो? तो आई होप के बधा मजा में छे। तो जय श्री कृष्ण, जय श्री राम, वेलकम टू द माय न्यू व्लॉग। अने नवा होय तो सब्सक्राइब करी देजो, जूना होय तो आगळ शेर करी देजो। तो अत्यारे आपणे काम करवानुं छे के आ बे त्रण दिवसथी पाछो वरसाद जे रिटर्न धमाकेओ બોલાયો છે, તો ઘણી જગ્યાએ ગારો થઈ ગયો, ખાડા પડી ગયા, તો એમાં જે આપણું બધું આ પડ્યું છે આ પાણા ને બધું, તો આ રહ્યા આપણા પાણા। આ પાણા બધા ભરી ભરી અને અમે નાખવાના છે। તો આ બધા તોડેલા બધા પાણા છે અને ઢીગલો તો કેટલા દિવસ થાય, તો 2-3 મહિના થી એમનો ઢીગલો હતો, તો એ ઢીગલો આપણે અમે નાખી દઈએ કે જેથી કરી અને આ કંઈ કામમાં આવી જાય ને આઈચી જગ્યા પણ ચોખ્ખી થાય। તો આપણે પાણા નાખી દીધા અમે ને હજી ઘણા ખરા બાકી છે, અહીંયા જો તો આ બધા જે બાકી છે તો આ નાખવાના છે, પણ અડધા પોણા નાખી દીધા। ખાડા વરસાદ હતો ને એમાં ખાડા પડ્યા ને ખાડામાં પાણી ભરાણું એટલે ગારો બહુ થઈ ગયો, બધા પાણાનો ઢીગલો આપણે લઈ લીધો, એ નાખી દીધો અમે ખાડામાં। અહીંયા બધું હતું કુસો એ લઈ લીધું, કારણ કે અહીંયા આપણે સારો લણ ઢીગલો કરવાનો છે, હજી જ્યારે આવશે ત્યારે। તો અહીંયા લાકડું હતું એ લાકડું અહીંયા આડો બાંધી દીધું, અહીંયા પતરા મૂકી દેવું કે જેથી કરી અને સારો લોહા ન જાય, એ માલ બાંધા હોય તો ખાય નહીં। અહીંયા બધું જો દાબામાં બધો કુસો નાખી દીધો હતો, અહીંયા અહીંયા હતું એટલે પણ પાણા પાહેલી આણી પરથી આલે તો હતો કે ભૂર્યો ભૂરો લાગ્યો ચાય નહીં હવે ડાયમડો લાગ્યો અમે ઇન્ટર કરી જો આયા છે ને આયા મોટો મારતો છે બોલ કરતો ને મારા મમ્મીએ દાળ બનાવી છે, આપણે એનું ટેસ્ટ કરીએ। મસ્ત મજાની ધાણા બાણા દાળ કે આદુ બાદુ આ જરી આવડી કે નહીં આ ટાઈમ લે પા હાલ છે જંગલ બાગે આજ બાપુ એ ખાટલો નાખીને હોતા હોય તે બપોરે પવન અલે નહી થી વર્તો ઓલાન કે ડાળા નાખો એ નાખજો ઓલાન સર્વિસ અમારે આવે જાય ને હેઠી પડી ગઈ, જોરદાર વરસાદ નું વાતાવરણ થઈ ગયું છે અને પવન બી
खतरनाक आवानो छे, એટલે અમે આવવા લાગ્યો છે અને અમે આ ખડ વાટો આવી ગયા હતા, જાહેર વાટો, તો એટલે આપણે જાહેર વાટી લીધી અને વાતાવરણ તો બહુ સ્ટ્રોંગ બનતું જાય છે. મને એવું લાગે કે આ આંબાલાલ કાકા કહે કે આ ફટાકડા ફોડીને પહેલાં તો ગરબાએ રમી લીધા, હવે આ ફટાકડા ફોડી જ લે અને નવા વરાને જય શ્રી કૃષ્ણ કહી જ લે ત્યારે જ આવે, કારણ કે વરસાદનું અટાણે ઘનઘોર આમ કહેવાય ને કે સોમાહામાં હું તો આવું વાતાવરણ નથી જોયું એવું અટાણે જોવા દેખાય. આ તો જો ક્યાંય નારિયેળ ને આડા છે એટલે તમને નહીં દેખાતું હોય, બાકી આડી પાછળ આવતો તો જોરદાર વાતાવરણ છે. ગુડ ઇવનિંગ ગાઈસ, 6 વાગી ગયા ને. ગુડ ઇવનિંગ કહી દેવા દા વાર રોકી ભાઈ, દેખાય રોકી, હા તો આપણે હવે સાંજના 6 વાગી ગયા અને ગયો ભેસો મારા મમ્મીએ બદલાવી લીધી અને આપણે દોવાની છે. આપણી આપણું નવું મેમ્બર આવેલું છે એ અહીંયા આટા મારે, આપણે જે બીજા મેમ્બર છે એને લેવા જવાના છે, આપણે બાંધેલા હતા એટલે. નળ કેમ ચાલુ છે? તો આપણે બળદોને સારવા ગયા હતા ને બે બાંધેલા હતા એટલે લઈ આવીએ. તો આ રે આપણે ધોળણ ગોરો, અહીંયા આપણે એને બાંધી ગયા હતા સારવા, તો અત્યારે એને લઈ લઈએ સામે. આમ તો સરવા તો કહેવાય ને કે ભાઈ નાની સરવાનો તો ન હોય, પણ આડી આને એકલા મૂકી જાય ને તો આડી દોડે, એટલે પછી અમે આને બાંધી દીધો. એટલે બધે ખડ કેવું છે દેખાય બહુ બધું અહીંયા ખડ, જો આવ શોખવાળી આવલો શું કહેવાય ક્લીનર છે, ગમીને મૂકો એટલે ખટ 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 કટર મશીન છે અમારા બી. તમે આખા તો રહ્યો હેડો, આખું કાઢી જ લીધું મૂળી આવ્યું પક. આ જો હાલ રાખો, તો અત્યારે આપણે આ નવા મહેમાન, મતલબ આ પહેલાં જ લાવેલા હતા અને હવે અત્યારે પાછા નવા મહેમાને પણ આપણને એક મહેમાન આપ્યું છે, તો વાછડી છે અને મસ્ત એકદમ ક્યુટ ક્યુટ છે આખી. તો તમને હું કાલના વિડીયોમાં, મતલબ બીજા વિડીયોમાં હું તમને જરૂર આખું બતાવીશ, તો અત્યારે તો આ પોસિબલ નથી, તો મળીએ કાલે એક બીજા વિડીયોમાં. અને આવી જ રીતે અમને સપોર્ટ કરતા રહ્યો અને આગળ આગળ બ્લોગ શેર કરતા રહ્યો, નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દીજો, જૂના હોય તો શેર કરી દીજો. તો મળીએ એક બીજા બ્લોગમાં, ત્યાં સુધી અમને વિદા કરો. બાય બાય, હર હર મહાદેવ.